नमस्ते बाळकू, जय श्री कृष्ण। गुड मॉर्निंग। अरविंद जीवाबाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळकू, आजे तमने टीचर सामान्य ज्ञान में मूल्यलक्षी शिक्षण माटे सारी आदतों विषे तमने कहेशे। सारी आदतों कई रीते सारी रीतभात अपनी होवी जोईए टीचर तमने फोटा द्वारा सरस समझावशे। तमे ध्यानथी जोशो। आपणे हमेशा रात्रे वहेला सूई जवुं जोईए, मोड़ा सुधी उजागरा करवा जोईए नहीं। वहेला ऊँगीए तो आपणे वहेला उठी शकीए, तो आपणे सवारे नियमित वहेला उठवुं जोईए। पछी आपणे उठीने शुं करीए, खस्से ब्रश करवुं जोईए। अपने दात चोखा राखवा जोईए ने, तो सरस ब्रश करवुं जोईए, ऊन उतारवुं जोईए, जेथी आपणा दात सरस चोखा रहे। पछी आपणे नियमित दूध पीवुं जोईए। दूध पीवुं जोईए ने, दूधमां केटलुं बधुं कैल्शियम मळे छे, तो नियमित आपणा शरीरमां दूध जाय तो ए माटे मम्मी आपणने दूध आपे तो आपणे दूध फटाफट पी जवानुं। पछी आपणे नियमित कसरत पण करवी जोईए। कसरत, योगा, तमे आ बधुं करो तो तमारुं शरीर केवुं सरस फिट रहे छे ने, तो तमारी नियमित कसरत पण करवी जोईए। पछी घसे नहावुं जोईए। आपणुं शरीर एकदम स्वच्छ ચોખ્ખું રાખવું પડે। ના નાઈએ ટાઈમસર તો પછી શરીરમાંથી વાસ મારે છે ને, તો સરસ ઘસીને નાહવું જોઈએ। નાહ્યા પછી આપણે એકદમ ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ। સ્કૂલ જઈએ તો જે યુનિફોર્મ આપણે પહેરવાનો હોય એ પણ કેવો એકદમ ચોખ્ખો હોવો જોઈએ। પછી આપણા જે બૂટ હોય, ચપ્પલ હોય ને, એ પણ નિયમિત સરસ પોલિશ કરવા જોઈએ, ચોખ્ખા રાખવા જોઈએ ને એને પણ। ચપ્પલ છે તો કંઈ ચપ્પલે ગમે તેમ ના રખાય, તો આપણે નિયમિત પોલિશવાળા બૂટ પહેરવા જોઈએ। પછી આપણે હંમેશા થોડો ટાઈમ થાય એટલે નખ કપાવવા જોઈએ। તમારા બાળકો નાના છો તો નખ જાતે કપાય નહીં, જાતે નખ કાપો તો શું થાય, વધારે કપાઈ જાય તો લોહી નીકળે ને, તો મમ્મી અથવા પપ્પા જોડે આપણે નખ કપાવવા જોઈએ। પછી આપણી જે પણ વસ્તુ હોય એને એના સ્થાને જ મૂકવી જોઈએ। વસ્તુ લો પછી ગમે તેમ નાખી દેવાય નહીં। રમકડા રમવો તો રમકડા એને એની જગ્યા પાછા મૂકી દેવા પડે ને, ત્યાંને ત્યાં મૂકીને ઊભું થઈ જવાય, તો મમ્મીને આખો દાડો લેવા પડે ને। તો હંમેશા કોઈ પણ વસ્તુ લો તો એને એની જગ્યાએ જ મૂકવાની। હંમેશા આપણે બધા સાથે હળીમળીને રમવું જોઈએ। આપણે આખો દા ઝઘડા કરીએ તો પછી આપણને કોઈ રમાડે ના રમાડે, ક્યાં તો આખો દિવસ ઝઘડા કરે છે, તો બધાની સાથે આપણે હળીમળીને રમવું જોઈએ। તમને જે સ્કૂલમાંથી લેસન ટીચર આપે હોમવર્ક, એ હોમવર્ક પણ આપણે નિયમિત કરવું જોઈએ। આજે કરવું છે, એક દિવસ નથી કરવું એવું કરવું જોઈએ નહીં। નિયમિત આપણે હોમવર્ક કરીએ તો આપણને ભણતા સરસ આવડી જાય ને। પછી આપણે મમ્મી આપણને જે પણ ફ્રૂટ ખાવા આપીને તે પણ આપણે નિયમિત ખાવા જોઈએ ને આખો દિવસ તૈયાર પડીકા ખવાય નાસ્તાના ના ખવાય। મમ્મી આપણને જે કંઈ પણ ફ્રૂટ આપીને, ફ્રૂટમાં બહુ જ બધા વિટામિન્સ, કેલ્શિયમ બધું હોય છે ને, તો આપણે આપણા નિયમિત ફળનો ઉપયોગ કરવો જોઈએ। હંમેશા આપણે જમવાના ટાઈમે સારું જમી લેવું જોઈએ। શાક રોટલી નથી ખાવી, આ નથી ખાવું એવું ના કરવું જોઈએ। મમ્મી જમવા બેસાડે એ ટાઈમે આપણે જમવા બેસી જવાનું। જમવામાં આપણે દાળ, ભાત, શાક, રોટલી બધું જ ખાવું જોઈએ ને, આ શાક નથી ભાવતું, મને તો આ કઠોળ નથી ભાવતું એવું કરવું જોઈએ નહીં। મમ્મી જે આપે બધું જ આપણે ખાવું જોઈએ। હંમેશા આપણે ટીવી છે ને દૂરથી જોવું જોઈએ। નજીકથી ટીવી જોઈએ તો શું થાય, આપણી આંખો બગડી જાય છે ને, તો હંમેશા ટીવી દૂરથી જોવાનું।
અને ટીવી પણ આખો દિવસ જોવાય નહીં. ટીવી, મોબાઈલ આ બધું આખો દિવસ તમે જુઓ ને તો પછી આપણી આંખો બગડે છે. એટલે હંમેશા થોડો ટાઈમ જોવાનું, પછી ટીવી બંધ કરી દેવાનું. એમને બહાર પણ રમવા જવાય, નવરા પડે એટલે ટીવી અને મોબાઈલ આખો દિવસ જોવાય નહીં. આપણે હંમેશા બહારથી આવીએ ને તો આપણે ચપ્પલ પહેરીને છેક અંદર ના જવું જોઈએ. બહારનો જે ઓટલો હોય એમાં જ આપણે ઉતારી દેવા જોઈએ, નહીંતર આખું ઘર ગંદુ થાય ને. આપણા બૂટ ચપ્પલમાં કેટલી બધી માટી હોય છે ને, પછી તમે એ પહેરીને અંદર જાઓ તો ઘર બગડે કે ના બગડે. તો હંમેશા એને બહાર ઉતારવા જોઈએ. તમારે મમ્મી કંઈ કામ કરતી હોય તો મમ્મીને મદદરૂપ પણ થવું જોઈએ. હા, મમ્મી આપણને કંઈ કામ બતાવે કે બેટા તું આ કર, તો મમ્મીને ના પડાય નહીં. મમ્મી કંઈ વસ્તુ મંગાવે તમારી જોડે, તમને કંઈ આપવાનું કહે, તો મમ્મીના દરેક કામ આપણે કરવા જોઈએ, ઉટાની વાત માનવાની. હવે થઈ આપણે આ સારી આદતો, સારી ટેવો એના વિશે જોયું. હવે આપણી રીતભાત. રીતભાત એટલે કેવી રીતભાત, તમે કંઈ પણ કરતા હોય તો એમાં તમારે એની એક પદ્ધતિ હોય. બહાર જાઓ તો કઈ રીતે વર્તન કરવું એ પણ આપણને આવડવું જોઈએ, આપણામાં સારી મેનર્સ હોવી જોઈએ. તો હવે ટીચર તમને સારી રીતભાત વિશે જણાવશે. આપણે હંમેશા આપણી વસ્તુ શેર કરવી જોઈએ, બીજાને આપવી જોઈએ. કોઈ માંગે આપણે ખાતા હોઈએ તો પછી બીજાને ના પડાય નહીં. આપણે હંમેશા શાંતિથી અને સારું બોલવું જોઈએ. ઝાડો પાડી પાડીને બોલો તો બધા આજુબાજુમાં ઊભા હોય તો કેવું ગંદુ લાગે ને, કે આ છોકરો તો કેટલું જોરથી બોલે છે, આને તો બોલતા જ નથી આવડતી, કેટલી બધી બૂમો પાડે છે. તો હંમેશા શાંતિથી અને ધીમેથી બોલવું જોઈએ ને સારું બોલવું જોઈએ. આપણને શરદી કે ખાંસી આવે તો હંમેશા આપણે રૂમાલ જોડે રાખવો જોઈએ. ઘણા છીંક આવે તો હાથ પણ આગળ ના રાખે કે રૂમાલ પણ આગળ ના રાખે, તો એવું કરાય નહીં. હવે આપણે હંમેશા છીંક કહીએ કે ઉધરસ કહીએ તો આગળ હાથ કે રૂમાલ રાખવો જોઈએ. આપણે ગમે ત્યાં રમતા હોઈએ તો લપસણી ખાતા હોઈએ કે એમ પણ કંઈ રમતા હોઈએ, તો બીજાને પણ વારો આપવો જોઈએ. આપણે એકલા જ લપસણી કહીએ કે એકલા જ એ વસ્તુ રમીએ એવું કરાય નહીં. બધાનો જ વારા પડતી નંબર આવે એ રીતે રમવું જોઈએ. આપણે કોઈ વસ્તુ આપે કે આપણને કોઈ મદદ કરે તો હંમેશા થેન્ક યુ કહેવું જોઈએ. કશું કરવું હોય તો પ્લીઝ કહેવું જોઈએ ને. તમને કોઈ સારી વસ્તુ આપે તમને ગમતી હોય તો પછી તમને એ વસ્તુ તો લો છો, પણ તમે એમને સામે થેન્ક યુ કહો છો નથી કહેતા ને, તો તમારે થેન્ક યુ કહેવું જોઈએ. આપણે હંમેશા બહાર જઈએ તો બહારના નિયમો પાડવા જોઈએ. રોડ ઉપર તમે જાઓ તો જો તમને અલગ અલગ લાઇટ દેખાય છે ને, લાલ, પીળી, લીલી, તો હંમેશા એ જે લાઇટના નિયમો હોય એ પ્રમાણે આપણે એનું પાલન કરવું જોઈએ. આ રોડો પર વચ્ચે વચ્ચે ચલાય ના ચલાય આપણે એને સાઈડમાં ચાલવું જોઈએ. આ બધા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. હંમેશા આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય ગયા હોય જો બધા લાઇનમાં ઊભા હોય તો આપણે પણ લાઇનમાં ઊભું રહેવું જોઈએ. લાઇન તોડીને આપણે આગળ આવી જઈએ, ત્યાં આગળ દોડાદોડી કરીએ એવું કરાય નહીં. હંમેશા લાઇનમાં ઊભું રહેવું જોઈએ. આપણે, તમે હજી નાના છો તો કોઈ એવી વસ્તુનો ઉપયોગ ના કરવો જોઈએ કે જેનાથી તમને લોહી નીકળે કે વાગે. તમે નાના છો અને પછી ચપ્પાથી કંઈ કામ કરો પછી તમને ચપ્પુ વાગી જાય તો વાગે ને. તો હંમેશા કોઈ પણ વસ્તુ તમે વાપરો તો એને સાવચેતીથી વાપરવી જોઈએ, જેનાથી આપણને વાગે નહીં. અને નાના બાળકો તો અમુક વસ્તુ જે એ ના વાપરી શકતો હોય એ ના વાપરવી જોઈએ, મમ્મી અથવા પપ્પાની મદદ લેવી જોઈએ. તમે શાળાએ જાઓ તો શાળામાં ટીચરને પણ મદદ કરી શકો છો. ટીચરની જોડે વધારે નોટબુક હોય, કંઈ વસ્તુ હોય તો તમે એમની જોડેથી થોડી લઈને એમને મદદ કરી શકો છો ને, કે લાવો ટીચર મને થોડી આપી દો.
આ રીતે તમારે સ્કૂલમાં પણ ટીચરને મદદરૂપ થવું જોઈએ. હંમેશા ક્યાંય ગયા હોય, કોઈ પ્રસંગમાં ગયા હોય કે લગ્નમાં ગયા હોય તો હાથ ધોવાના આવે તો એમાં પણ આપણે ડિસિપ્લિન જાળવવી જોઈએ, એમાં પણ આપણી સારી મેનર્સ હોવી જોઈએ કે આમ ફટાફટ બીજો હાથ ધોતા હોય ને વચ્ચે જઈને હાથ ધોઈ નાખીએ, એવું બધું કરાવ્યું નહીં જોઈએ. એમાં પણ આપણે લાઇનમાં રાહ જોવી જોઈએ. હાથ ધોવો પછી નળ ચાલુ રાખવો જોઈએ નહીં, નળ બંધ કરી દેવો પડે ને, નહીંતર પાણી ચાલી જાય છે. જો બાળકે નળ ફીટ બંધ કરે ને તો આ રીતે તમારે નળ પણ આપણે આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે છે. પછી કોઈ વડીલ સૂઈ ગયું હોય બીજા રૂમમાં અને પછી તમે જોર જોરથી રાડો પાડો તો એ વડીલની ઊંઘ ખરાબ થાય છે ને. ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા કોઈ સૂઈ ગયું હોય તો તમારે શાંતિથી રમવું જોઈએ, શાંતિથી બોલવું જોઈએ જેનાથી એમની ઊંઘ બગડે નહીં. તો બાળકો, આજે ટીચરે તમને સારી ટેવો અને કઈ રીતે સારી રીતભાત હોવી જોઈએ એના વિશે ભણાવ્યું. એનું તમે ચિત્ર જોયા ને સરસ સરસ, તો તમે પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખશો, સારી ટેવો રાખવાની, સારી મેનર્સ રાખવાની. તો તમે પણ હવે આ બધું ધ્યાન રાખજો. ટીચર કાલ ફરીથી આવશે. ટાટા, જય શ્રી કૃષ્ણ.